રોપણથી અને સાલ ઓઢાડીને સન્માન કરે, સ્વાગત કરે, એમને આવકારો દે. પ્રમુખશ્રીની જબરદસ્ત મોટી મહેનત છે, બે હાથ જોડી અને વિનંતી કરી શકે અને બધાને કહી શકે એ જ પ્રમુખ બની શકે. બધાઓ તાળીઓથી. કરશનભાઈ એક વિવેકશીલ માણસ છે એ આપણે નજરે જોયું, કારણ કે એને જ હોદો ગ્રહણ કરવાનો અધિકાર છે. જેની કમાન છટકે નહીં, જરૂર પડે ત્યારે છટકે, પણ બહુ સામાન્ય વાતમાં છટકે નહીં અને બે હાથ જોડી અને વિનંતી કરે. કરશનભાઈ સ્વાગત કરી રહ્યા છે. પરમવંદનીય પૂજ્ય અહીં રાજલમાં અહીં બિરાજમાન હોય એટલે ધનભાઈ બેનને આપણે વિનંતી કરશું કે પૂજ્ય આઈ રાજલમાનું સન્માન કરે, સ્વાગત કરે. ધનભાઈ બેન હરિભાઈ ગઢવી, આદરણીય ધનભાઈ બેનને વિનંતી કે પૂજ્ય માતાજીનું સન્માન કરે, સ્વાગત કરે. આદરણીય બેનશ્રી ધનભાઈ બેન પૂજ્ય આઈ રાજલમાનું સન્માન કરી રહ્યા છે. જગ્યા આપજો મિત્રો. માતાજીનું સન્માન થઈ રહ્યું છે, આપ તાળીઓથી. બોલ સોનલ માતા કી. બ્રહ્માંડેશ્વર જે કઈ અહીં સમિતિ છે એના એક ઉત્સાહી સભ્ય કાર્યકર મોરબી શ્રી મોરજીભાઈ નું સન્માન હરિભાઈ ગઢવી ચાંદ સમાજ મુંબઈના ઉપપ્રમુખ આદરણીય શ્રી હરિભાઈ ગઢવીને આપણે વિનંતી કરશું કે મોરબી શ્રી મોરજીભાઈ નું સન્માન કરે, સ્વાગત કરે. મોરજીભાઈ મોરજીભાઈ જ્યાં હોય ત્યાંથી સ્ટેજની બાજુમાં પધારે. ભાઈ નામ બોલો ને સભ્ય કોઈ. લખમસિંહભાઈ અહીં કઈ વધારે અને દ્વારકાશજી દ્વારકાદાસજી કોઠારી બે મોરબી ભાઈ વધારે. હા આવો. બહુ રૂડો એક માહોલ. ગણપતિ જેવા જમણી હું દ્વારા એનો આર્તના જ પ્રાર્થના જેવી થઈ છે. શરૂઆતથી એક સુરીલું વાતાવરણ, સુરીલા શ્રોતા અને સુરીલો સમાજનું આયોજન છે. પાછું વાત ઈશ કાયમ કલાકારોને હું કહું છું કે જે શ્રોતા છે એ કલાકારોનું પીઠબળ છે. આપ જે કાંઈ પધાર્યા છો એ અમારા કલાકારોના અને આયોજકના મસ્તકના મુકુટ છો, કારણ કે તમે નીચે આસને બેસીને અમને ઊંચે આસને બેહાડો છો. એ શ્રોતાની હંમેશા એક જબરદસ્ત મોટી હૃદયની લાગણી, એક વિશાળ હૃદયનો ભાવ હંમેશા શ્રોતા રજૂ થતા. સારા શ્રોતા આવે એટલે આનંદ આવે. બ્રહ્માંડેશ્વર ભક્ત મંડળ એના મુરબીઓ
બ્રહ્માનેશ્વર ભક્ત મંડળ ના મુરબીઓ પૂજ્ય માતાજી આઈ રાજલમાનું સન્માન કરી રહ્યા છે, એમના આશીર્વાદ મેળવી રહ્યા છે. બ્રહ્માદેશ્વર મહાદેવ કી. માતાજીના સ્વાગત બાદ આદરણીય શ્રી મોરજીભાઈ નું સન્માન હરિભાઈ ગઢવી ચાંડ સમાજ મુંબઈના ઉપપ્રમુખ શ્રી મોરબી શ્રી હરિભાઈ ગઢવીને આપણે વિનંતી કરીએ કે મોરબી શ્રી મુરજીભાઈ નું સન્માન કરે, સ્વાગત કરે. હરિભાઈ વાલજીભાઈ પૂનાવાલા, વાલજીભાઈ પૂનાવાલા મોરબી શ્રી દ્વારકાધીશજીનું સન્માન કરે, દ્વારકાદાસજીનું, દ્વારકાધીશ અને દ્વારકાદાસ હું રાજા છે અને આ દાસ છે. વાદો વધારો, વધારો તાળીઓથી, તાળીઓ વધારો. આ ભક્ત મંડળની જબરદસ્ત મોટી સેવા છે. સંત પ્રેમી અને ધર્મ પ્રેમી છે. આ બ્રહ્માંડેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભારતીય સંસ્કૃતિને શોભે એવા કાર્યો થાય છે. વાત છે એ ભક્ત મંડળને અમે એમનો આભાર માનીએ છીએ. હા, અને દર વર્ષે તો શ્રી કરશનભાઈ અને હરિભાઈ બે અમારા ચાંડ સમાજના પ્રમુખ શ્રી અને ઉપપ્રમુખ શ્રીનું સન્માન સ્વાગત ભક્ત મંડળના લખમસિંહભાઈ ખજાનચી શ્રીનું આપણે વિનંતી કરીએ કે સૌ પ્રથમ કરશનભાઈનું સન્માન કરે અને ત્યારબાદ મોરબી શ્રી હરિભાઈનું સન્માન કરે, સ્વાગત કરે. વસંતભાઈ અને હરેશભાઈ બે સન્માન કરે, સ્વાગત કરે. કૃષ્ણભાઈ આવો. ધન્યવાદ, વધાવો તાળીઓથી. ગણપતિ વંદના શરૂઆતમાં જેમને કરી એવા ગરવા ભજનિક શ્રી લક્ષ્મણભાઈ બારોટનું સન્માન. લક્ષ્મણભાઈના પરમ સ્નેહી મિત્ર કહેવાય અને અમારા ચાંડ સમાજનું ગૌરવ, એક યુવાન ચાંડ જેનું અમે ગૌરવ લઈએ છીએ, ખેસજીભાઈને આપણે વિનંતી કરશો કે લક્ષ્મણભાઈનું સ્વાગત કરે, સન્માન કરે. એમ તો પાછા કે લક્ષ્મણભાઈ ગાતા ઠોસાય મારતા તો એ કે આ ગાઓ, કારણ કે એને હક છે પૂરેપૂરો. ત્યારબાદ પુરુષોત્તમપુરીજી નું સન્માન મોરબી શ્રી મેઘરાજભાઈ ગઢવી પુના, મેઘરાજભાઈ પુરી બાપુ નું સન્માન, સ્વાગત. બધા તાળીઓથી મોરબી શ્રી દેવરાજભાઈ ગઢવીનું સન્માન. આદરણીય ધનરાજભાઈ ગઢવીને આપણે વિનંતી કરશું, ધનરાજભાઈને કે તેઓ શ્રી દેવરાજભાઈના બનેવી પણ થાય સામાજિક નાતે. દેવરાજભાઈ ગઢવીનું સન્માન મોરબી શ્રી ધનરાજભાઈ. Thank you.
ધનરાજભાઈ એમના ચરણજીવીના લગ્ન હતા ત્યારે એવો એક કસુમલ ડાયરો મોજ કરી દે બધાએ, એ પણ અમારા ચાંદ સમાજનું ગૌરવ છે. મોરારદાન ગઢવી રાપરવાડા, અરે ઉપાડો લીધો છે તે 18 વર્ષથી, એમનું સન્માન વાલજીભાઈ સેડા વાલજીભાઈને હું વિનંતી કરું કે હાર અને સાલ ઉપટારી ઉપટારીને કાઢે, સમજો છો ને, વાગડની પાછા કનૈયાભાઈ ઉપટારી. બાબા ભાઈ ઉસ્તાદ નું સન્માન પચાણભાઈ ગઢવી, પતરામલભાઈ ગઢવી માસ્તર છું, મેં છોકરા ભણાવ્યા નથી. બાબાભાઈ ઉસ્તાદ નું સન્માન પતરામલભાઈ ગઢવી, ઉસ્તાદ ની જબરદસ્ત મોટી મહેનત છે, કારણ કે શ્રોતા આગળ બેઠા હોય એના ઉપર અમારી ખાસ ધ્યાન હોય, કોણ ભજન પ્રેમી છે, કોણ મોજ થી મોજ સાંભળે છે ભજનો, એમાં પતરામલભાઈ નો સમાવેશ કરી શકું. કાસમ ઉસ્તાદ, કાસમ ઉસ્તાદ નું સન્માન નારણભાઈ વાચિયા, શ્રી નારણભાઈ મમ્મી ઉસ્તાદ નું સન્માન વાચિયાભાઈ, વાચિયાભાઈ ને વિનંતી કે મમ્મી ઉસ્તાદ નું સન્માન કરે. હા મમ્મી, હા વધાવો તાળીઓ, વધાવો, વર્ષો કાઢ્યા છે આ ક્ષેત્રમાં. હનીફભાઈ બેન્જો વાદક, હનીફભાઈ શેખ એમનું સન્માન, કરશનભાઈ કરમણભાઈ કે ગઢવી, હા જે બાત હૈ. રતન બહારથી મંદિરા વાદક એમનું સન્માન, ગોપાલભાઈ હરદાસ, રતન પાછો બહારથી પાછું સન્માન. વાહ દોસ્ત, વધાવો તાળીઓથી વધાવો. બહુ મહેનતુ મંદિરા વાળા છે એટલે બીજા આળસુ છે એમ હું નથી કહેતો. અરે ગામ એક જ ગામ ના તો સારો સંપ કહેવાય. મગનભાઈ મંદિરા વાદક, મય મ સિંહ રાશિ એનું સન્માન, પપ્પુભાઈ, પપ્પુભાઈ મગનલાલ ની મોજ જુદી હો ભજન ની જયારે જકોર બોલતી હોય ત્યારે. પુનશીભાઈ ગઢવી મારા પરમ સ્નેહી વડીલ, 57 વર્ષની ઉંમર, સન્માન પચાણભાઈ ડોસલ, પચાણભાઈ એક ભજન પ્રેમી અને સંત પ્રેમી આત્મા પાંચાભાઈ નું સન્માન, માણસીભાઈ, માણસીભાઈ ડોસલ, માણસીભાઈ ને વિનંતી કે આ પાંચો મામો એના હાકલ પડકારા, વર્ષોથી સંતોનું સાનિધ્ય સેવ્યું છે અને ભજનાનંદી માણસ છે, ઠેઠ મુંબઈ સુધી પૂજ્ય અર્જુનનાથજી મહારાજની હારે અને આવા બધા કલાકારોની હારે આખી જિંદગી કાઢી છે. પપ્પુભાઈને વિનંતી કરી કે મામાનું સન્માન કરે.
આઈ રાજલમાના પૂજ્ય પિતાશ્રી છે, એમનું સન્માન વાલજીભાઈને આપણે વિનંતી કરીએ. વાલજીભાઈ બાંડા એમને આપણે વિનંતી કરી કે પૂજ્ય માતાજીના પિતાશ્રીનું સન્માન કરે, સ્વાગત કરે. ચંદુભાઈ માઇક વાળા બહુ સારી સર્વિસ છે એમની, એમનું સન્માન મોરબી શ્રી હરિભાઈને વિનંતી કરી. ચંદુભાઈ ભીમસીભાઈ ને વિનંતી કરી. આજના ખજાનતી છે, રૂપિયા એમની પાસે છે, ખજાનતી વિશ્વાસ હોય એને જ રખાય ને. અમારે એક જગ્યાએ કાર્યક્રમ હતો, ગાયોના ચારામાં રૂપિયા જવાના હતા, જોડી ફેરવી, બાજુમાં રોડ નીકળતો હતો, જોડી ફેરવા વાળો ટ્રક નીકળી સડી ગયો, હજી નથી આવ્યો. ખજાનચી વિશ્વાસપાત્ર હોવા જોઈએ, ચાંદ સમાજ વિશ્વાસ રાખે એ ખજાનચી 100% ટચનું સોનું હોય. એ તમામના સન્માન બાદ આપ સૌનું ફૂલથી, ફૂલડાની પત્તીઓથી અને શબ્દોરૂપી ફૂલડાથી ચાંદ સમાજ વતી મારા શબ્દોથી હું આપ સૌનું સ્વાગત કરું છું, આવકારું છું. આપ જે કાંઈ હૃદયનો ભાવ લઈને આવ્યા છો એ હૃદયથી આભાર પણ માનું છું ચાંદ સમાજ મુંબઈ વતી. અને હવે દેવરાજભાઈ ગઢવીને હું વિનંતી કરીશ. અરે યાર, એ ડેરો વાગડ ને ડેરો બાંધ્યો હોય. દેવરાજભાઈ ને આપણે વિનંતી કરીએ વધારે, પછી મોડે મોડે ત્રણેય મિત્રોને એક હારે પણ મેળ પડશે તો સાંભળશો. આ ઠક્કર સાહેબની પણ બહુ સારી સેવા છે આ મંડળમાં, એટલે ટૂંકમાં જે કાંઈ આપ અહીં આવ્યા છો એ હૃદયથી આભાર માની. અને હવે હું મારી વાણીને વિરામ આપું છું, હવે લગભગ નહીં બોલું. પ્રમુખશ્રી કનૈયા લાલ, કારણ કે આ મંદિરા વાળા ને નડવું નહીં. તમે જીવન જોબન રાજ ધન અવિચલ રહે નહીં કો, જીવન જોબન રાજ ધન વો તો વિચલ રહે નહીં કોઈ, પણ જો ગડી જાય આવા સત્સંગમાં જીવન કા ફલ સો કોલાક હેકડા હલ્યા બે હલંતા હેકડા હલ્યા બે હલંતા ત્રયા ભરી વેઠાઈ ભાણ દાડો મેં કણચે યાર આયું પાપણ એની જીલા તંભુરે જી તાર મિલાઈ કુડા વાજા પ્યા વજાઈ
पिंड गता प्याई उने गारे में बे के ज्ञान सुनाई ए तुरा कंदे मुझो राम न मिले भले धूड़ मथे में पा ये जो मतलब राम रस्ते में ना आई रस्ते में ना आई अलिया एम पलंगे थी पछाड़िया पलंगे थी पछाड़ियों ने करी दीदा भीतर रे लग बुका ए पछी बोलाइवा ए बाकर ना रे बुका 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 आई जमी गई माँ जीवनी बोलाइवा रे बाकर ना रे बुका जमी गई आवी जीवनी मारे तो माँ जगदम्मा ने ईज प्रार्थना करवानी छे हे माँ चारणों अने चारणों ने मानवा वाला माँ ने मानवा वाला एनो भावि दिन प्रतिदिन उज्जवल बनावजे माँ એમને લીલો રાખજે તો તારા આવા કાર્યો થાય ઈ માને મારે એક ચરજમાં પ્રાર્થના કરવી છે તમને એક સુંદર મજાનો શોર્ટ એન્ડ સ્વીટ દોર સંભળાવી દઉં કારણ કે જેમ મરાદાનભાઈએ કીધું એમ સવારે ત્રણે આજે જ થઈ રહી ને હું તા સવારે હુકમ માં સોનલજો आदिपुर में सोनल बीज है संतवाणी है मुके होते पवने जो है ते अपना आयो यहाँ पर प्रार्थना ही माड़ी तारी लीली रे ए वाड़ी ने लीलो तारो नेड़ो ए माता जी વાડી ને લીલો તારો મે ગણો પછી પછી તું લીલો રાખજે ચારણ કૂડનો નેહરે સરદાર ની સીમો ઈમા પાતર રે માર્યો માડી તે બજા પછી
छीली धाकाई रवे की रवराय ना नाम रे सरदार सुनो છતાંય માં માં છે ને દયાનો સાગર છે તોય એને દયાવી કે ઊંધો પછાડી ને થાય પો પીર એટલે જ કવિએ કીધું માં કે મોઢે બોલું વેદી માં અને તેથી હાજે નાનો કુહાર
હોય કેવી? એવા મીઠા મધુને મીઠા મીઠા મધુને મીઠા મે પણ એથી તે મીઠી મોરી માત જોયા જન્મીની રે હવે જોડ સખી નહીં એવી માં ઊંધો પછાડ્યો ને થાયપો પીર પણ હવે કવિ શું કહે માડી તું તો દીકરીઓની લાજુ રાખવા વેલિયા પણ માતાજી આવી કેવી મારી તારા ભેડિયામાં એ જી ઉજણું યમાન પાવી રે જગદંબા ભોળી માં અમે પહેરી લીધું
मंगत चार
ਕਰਨ ਤੋਂ ਕੇ ਮੌਜ ਦੀਆਂ ਮੰਗਤ ਚਾਰਨ ਤੋਂ ਕੇ ਮੌਜ ਦੀਆਂ ਨੇ ਦੇਦੀਆਂ ਪਟੋਰਾ ਚਾਰ ਗੋੜਾ ਦੀਆਂ ਤੋਂ ਕੇ ਗਿਰਨਾਰ ਜਾ ਗੋੜਾ ਗੋੜਾ ਦੀਆਂ ਗਿਰਨਾਰ ਜਾ ਉਹ ਤਾਂ ਵਰੇ ਇਤਰਾ ਤੂੰ ਹੋਰ ਵਾਰੇ ਜਿਨ ਖਣੀ ਜਿਨ ਬੱਕਰੀ ਨਤੀ ਕਛੜੇ ਮੈਂ ਤਾਂ ਰੰਗ ਲਗਾ ਪਿਆ ਮੈਂ ਕਿਹਾ ਤਾਂ ਬੱਕਰੀ ਧਰਮੋ ਤੇ ਫੋਸਾ ਨਾ ਥੀਲੀ ਵਾਰੋ ਦੂਤਾ ਮਯੂ ਦੀਆਂ ਤੋਂ ਕੇ ਮਾਣ ਕਿਉਂ ਆਓ ਛੋਡੋ ਵੀ ਉਹਨੇ ਚਾਹ ਯਸ਼ੋਦਾ ਲਾਲ
नटखट न्यारो गायो चरावे गोपाल 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 चाल दे जुड़े साधु मुझा
दातार सर चोरे गड़े जो को लखों खर्चे लाल रापर कंगरानी जे जी सुबी में स्वाद रापर कंगरानी हे दादा ओ जे जी सुबी में स्वाद भाई कहीं क्या ढोपला भाई ढोप ऊपर लेके आ नहीं।